ગઢડા કાંકરેજ તાલુકાના અણીવાડા ગ્રામ પંચાયત ખાતે લોકોને કોરોના રસી અપાઈ। બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ પણ લોકોને વેક્સિન આપી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામ પંચાયત ખાતે બીજા તબક્કાની વેક્સિન આપવામાં આવી હતી, જેમાં 50-60 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના આરોગ્ય મેડિકલ ઓફિસર પ્રદીપભાઈ સોલંકી દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। કોરોના વેક્સિનની કોઈ પણ જાતની આડઅસર થતી નથી, જેમાં આ કાર્યક્રમમાં હેલ્થ સુપરવાઇઝર જોશી પરેશભાઈ, FHS સાધુ રેખાબેન, ફિમેલ હેલ્થ વર્કર સેનમા હેતલબેન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દેસાઈ મહેશભાઈ, આશા વર્કર પંચાલ મિત્તલબેન તથા લાભાર્થી લીલાભાઈ નાઈ તથા ગ્રામ પંચાયતના તલાટી શ્રી માથી રાણા બળવંતભાઈ જેવા અનેક આરોગ્ય કર્મીઓ આ કાર્યક્રમમાં ખડે પગે રહીને લોકોને વેક્સિન આપવામાં આવી હતી। વાઘેલા ઇન્દ્રસિંહ, કાંકરેજ, સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ। કોઈ પણ ડર્યા વગર અગાઉ જે ટીબી ની રસી લોકો લેતા લીધા, કોઈ ટીબી નો પ્રશ્ન છે, પોલિયો કોઈ નતા લેતા, પોલિયો એના કરતા વધારે સુરક્ષિતતાની છે। તો દરેકે લોકોને મારે રિક્વેસ્ટ છે કે પોતાની હેલ્થ ઇઝ વેલ્થ, તો સુરક્ષા દેવું હોય તો કોઈ પણ ચિંતા કરાવે, દરેકે દરેક પોતે રસી લઈ લો, એ તમારા જીવન માટે હિતકર છે, તમારા માટે છે, પણ તમારા કુટુંબી માટે 100% રિઝલ્ટ વસ્તુ છે, કોઈની વાતમાં આવ્યા વગર। અને ગવર્મેન્ટે આપણા માટે વૈજ્ઞાનિકો જેટલી જહેમત કરી છે, જહેમત કરીને સંશોધન કર્યું છે, તો એનો લાભથી કોઈ વંચિત ના જતે એ મારી વિનંતી છે। બોલો ભારત માતા કી જય।